કેટલો અદ્ભુત અર્થ એ પાંચેને કરેલો નમસ્કાર. કયા પાંચ? તો કે અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ. જીન શાસ્ત્રનો જે પાયો છે, જીન શાસ્ત્રનો જે મૂળાધાર છે, જીન શાસ્ત્રનું મૂળ છે એ પંચ પરમેષ્ઠી, અને એ પંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર કેવા ફળની પ્રાપ્તિ આપે. કે ભાવપૂર્વક જો આ પંચ પરમેશ્ઠીને નમસ્કાર કર્યો હોય ને તો અદ્ભુત ફળ પ્રાપ્ત કરાવે એ તાકાત આ પંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કારની અંદર. અને એ પંક્તિનું જે આપણને ભાન કરાવે, એ પંક્તિનું જે આપણને બોધ કરાવે, એ પંક્તિ છે એસો પંચ નમસ્કાર. પહેલો શબ્દ કયો છે ભાઈ? એ. અને એ શબ્દ એ સૂચવે છે, એ શબ્દો પર બિરાજમાન એ તીર્થ છે એકલિંગજી મેવાડની અંદર આવેલું તીર્થ છે. કદાચ તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં કે જે પક્ષી સંવત્સરે કે ચોમાસી પ્રતિક્રમણના અંતે કે તેરસના દિવસે સ્તવનના માધ્યમથી આપણે જે સંતિકરણ સ્તોત્ર બોલીએ છીએ એ સંતિકરણ સ્તોત્રની રચના ક્યાં થઈ? ઉદયપુરથી 30-40 કિલોમીટર દૂર આવેલું એ તીર્થ અદ્ભુતજી, જે આજે અદ્ભુતજીના નામે ઓળખાય છે, પણ આખો જે ક્ષેત્ર છે, આખો જે એરિયા છે એ એકલિંગજીના નામે ઓળખાય છે. તમે વિચાર કરો શું જૈન ધર્મની જાહો જલાલી હતી. તળાવ બનાવવા માટે સરકારે ખોદકામ હાથની અંદર ધર્યું, ખોદતા ખોદતા જેમ જેમ ખોદતા જાય એમ એમ અંદરથી પરમાત્માની પ્રતિમાજીઓ નીકળતી જાય, અને કોઈ નાની નાની પ્રતિમાજીઓ નહીં. તમે ક્યારેક ગયા હો અદ્ભુતજી તીર્થના દર્શન કર્યા હો, જ્યારે પણ હવે ઉદયપુર જાઓ ને, ઉદયપુરથી 40 કિલોમીટરના અંતરે એકલિંગજી, એકલિંગજીના જે એકલિંગજીનું જે મંદિર છે એની બરાબર બાજુની અંદર 1.5 કિલોમીટર માન હશે ત્યાં બાજુની અંદર અદ્ભુતજી સરસ મજાનું તીર્થ છે. અને એ અદ્ભુતજી તીર્થ શાંતિનાથ પરમાત્મા બિરાજમાન, અને એ શાંતિનાથ પરમાત્મા એ જ્યારે સરકારે તળાવ બનાવવાનું કામ શરૂ કર્યું, તળાવમાંથી ખોદતા જાય અને રોજ સવાર પડીને એક પ્રતિમાજીના દર્શન થાય, એક પ્રતિમાજી નીકળે, અને એ પણ નાની નાની પ્રતિમાજી નહીં, 8-8 ને 10-10 ફૂટની પ્રતિમાજી. ક્યારેક જજો દર્શન કરવા શાંતિનાથ પરમાત્માના. આ એ જ ભૂમિ છે જે ભૂમિ પર બેસીને મુનિ સુંદર શ્રીશ્વરજી મહારાજ સાહેબે સંતિકરમ સ્તોત્રની રચના કરી હતી, એ જ ભૂમિ એટલે કે અદ્ભુતજી એટલે કે એકલિંગજી. અને ત્યાં અદ્ભુત શાંતિનાથ પરમાત્મા બિરાજમાન છે. આમ જોતાની સાથે ગમી જાય, જોતાની સાથે આપણી આંખો ઠરી જાય, જોતાની સાથે એમ થાય કે અહીંયાથી જઈએ જ નહીં, અહીંયાથી હટીએ જ નહીં, એવી સરસ મજાની શાંતિનાથ પરમાત્માની અદ્ભુત પ્રતિમા જ્યાં બિરાજમાન છે એ એકલિંગજી તીર્થ, એ અદ્ભુતજી તીર્થ. અને ક્યારેક જજો કે સરસ મજાનું ત્યાં રમણીય વાતાવરણ, સામે સરસ મજાનું તળાવ, આસપાસનો માહોલ સરસ મજાનો, અને મેવાડની ભૂમિ એ સુરવીરોની ભૂમિ, એ મહાપ્રતાપી મહારાણાની ભૂમિ, અને એ ભૂમિની ઉપર બિરાજમાન આ એકલિંગજી તીર્થ, અને એકલિંગજી તીર્થની અંદર શાંતિનાથ પરમાત્માનું સરસ મજાનું તીર્થ છે. ત્યાંથી થોડાક આમ આગળ જઈએ ને 2-3 કિલોમીટર ત્યાં દેલવાળા તીર્થ છે. માઉન્ટ આબુ દેલવાળા તો ખરું, પણ એ માઉન્ટ આબુનું જે દેલવાળા છે એનું નામ દેલવાળા કેમ પડ્યું? કારણ કે આ તીર્થ દેલવાળા, અને એને જોઈને પછી એ વસ્તુપાલ તેજપાલના મનની અંદર એ ભાવના જાગી કે અમારે આવું જિનાલય બનાવવું છે. નાનકડા ગામની અંદર માત્ર આપણા 5-7 ઘરો ખુલ્લા હશે, પણ એ દેલવાળા તીર્થની અંદર 5-5 જિનાલયો, અને 1-1 જિનાલયના તમે દર્શન કરો તો આનંદિત થઈ જાઓ. ઉદયપુર તમે કદાચ ઘણી વખત ગયા હશો, કોકના મેરેજની અંદર, કોઈક ફંક્શનની અંદર, કોઈક લગ્નની અંદર, ક્યારેક ફરવા માટે, પણ ક્યારેય આપણું ધ્યાન એ નહીં ગયું હોય કે આસપાસમાં તીર્થો ક્યાં છે, ક્યાં આપણે દર્શન કરવા જઈએ, ક્યાં જિનાલયના દર્શન આપણને થઈ જાય. માત્ર બહુ દૂર નહીં, 30-40 કિલોમીટરના અંતરે આવેલું આ સરસ મજાનું તીર્થ દેલવાળા પણ છે ત્યાં, અને અદ્ભુતજી એકલિંગજી તીર્થ પણ છે, અને એકલિંગજી તીર્થની અંદર બિરાજમાન શાંતિનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. બીજો શબ્દ છે સો, અને સો શબ્દ એ બતાવે છે સૌરીપુરી તીર્થ. આપને બધાને ખબર છે નેમિનાથ પરમાત્માનું કલ્યાણક જ્યાં થયું, જન્મ જ્યાં થયો, ચવન જ્યાં થયું, અને પ્રાયઃ દીક્ષા પણ જ્યાં થઈ, એ કલ્યાણક ભૂમિ એટલે સૌરીપુરી તીર્થ, અદ્ભુત તીર્થ જંગલની વચ્ચોવચ્ચ. આમ કદાચ રાત્રે ગયા હોય ને તો રસ્તો પણ ન મળે એવું સરસ મજાનું તીર્થ, રમણીય અને એકદમ જંગલની અંદર વસેલું એ તીર્થ સૌરીપુરી તીર્થ. અને સરસ મજાનું હમણાં તો નવો જીર્ણોદ્ધાર સરસ મજાનો થયો છે. અમે હમણાં જ્યારે આ ઉત્તર ભારતની યાત્રા ઉપર ગયા હતા ત્યારે સૌરીપુરી તીર્થના પણ દર્શન કર્યા. આગ્રાથી થોડુંક બાજુમાં કહેવાય, ગ્વાલિયરની થોડુંક નજીક કહેવાય, અને જીવનદાસ ગોળીદાસ પેઢી જે સંખેશ્વર મહાતીર્થ છે એ લોકો ત્યાં આખી વ્યવસ્થા સંભાળે છે, અને અત્યારે નવું જ આખું સરસ મજાનું જિનાલય ત્યાં તૈયાર કર્યું છે. એ ભૂમિ કે જ્યાં નિમિનાથ પરમાત્માનો જન્મ થયો હતો, એ ભૂમિ જ્યાં નિમિનાથ પરમાત્માનું ચવન કલ્યાણક થયું હોય, એ ભૂમિ જ્યાં નિમિનાથ પરમાત્માની દીક્ષા થઈ હોય, કેવી પવિત્ર અને પાવન ભૂમિ હશે તમે વિચાર તો કરો. અને સરસ મજાના નિમિનાથ પરમાત્માને જિનાલય પણ નવું જે બન્યું છે અદ્ભુત અને બે નમૂનું.
કોઈના મનની અંદર એમ થાય કે મારે સાધના કરવી છે, મારે સાધક બનવું છે, અને એ સાધના કરવા માટે જો કોઈ ભૂમિ ગોતતા હોય ને તો આવી ભૂમિઓની અંદર ચાલ્યા જઈએ ને તો આમ કોઈ કરતા કોઈ નહીં, નીરવ શાંતિ. કોઈ તીર્થ ઉપર યાત્રિકો આવે ત્યારે જ કોઈક ચહેલ પર જોવા મળે. ગામથી પણ થોડીક દૂર અંદર 3-4 કિલોમીટર અને સરસ મજાની રમણીય ધરા ઉપર બિરાજમાન એ નિમિનાથ પરમાત્મા એમની સામે બેસી રહેવાનું મન થાય એવી સરસ મજાની પ્રાચીન પ્રતિમા અને એ સોરીપુરી તીર્થની અંદર બિરાજમાન એ નિમિનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. એના પછીનો શબ્દ છે પંચનો પહેલો શબ્દ પમ, અને પમ એ શીખવાડે કે પંચાસર તીર્થ. ક્યાં આવ્યું પંચાસર ભાઈ? શંખેશ્વરની બાજુમાં. શંખેશ્વર તો પ્રાય બધા ગયા હશે ને, લગભગ બધા શંખેશ્વર તો ગયા હશે. પંચાસર ગામના દિરાસરના દર્શન કેટલા લોકોએ કર્યા છે? અને પંચાસરમાં મૂળ નાયક તો હતા પંચાસરા પાર્શ્વનાથ પરમાત્મા. એ અત્યારે ક્યાં બિરાજમાન છે ખ્યાલ છે? પાટણની અંદર બિરાજમાન છે. મૂળ નાયક પંચાસરના. પંચાસર એમ કહેવાય કે એક સમયે ગુજરાતની રાજધાની હતી. જ્યારે સિદ્ધરાજ જયસિંહ અને વનરાજ ચાવડાનું જ્યારે શાસન ચાલતું હતું એ સમયે ગુજરાતની રાજધાની એટલે પંચાસર તીર્થ હતું. પંચાસરા પાર્શ્વનાથ ત્યાં બિરાજમાન હતા અને એમ કહેવાય કે ગોહિલ વંશની રાજધાની અને એ સરસ મજાના એ રાજાઓ ત્યાં અને એમણે સરસ મજાના તીર્થોની સ્થાપના કરી અને આજે પણ પંચાસરા પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા એટલી અદ્ભુત અને એટલી પ્રભાવશાળી છે ને, જાઓ તો ક્યારેક પાટણ ચોક્કસ દર્શન કરવા માટે જજો. આખા પાટણની સેન્ટરમાં જે સૌથી મોટું જિનાલય એટલે પંચાસરા પાર્શ્વનાથ દાદાનું જિનાલય. આમ શંખેશ્વર દાદા જેવી આબેહૂબ પ્રતિકૃતિ આપણને લાગે એ જ હાઈટના પરમાત્માને એવો સરસ મજાનો ભાવ. આમ પંચાસરા દાદા પાસે જઈએ ને તો આમ બેસી રહેવાનું મન થાય, ત્યાંથી હટવાનું મન ન થાય. કેવા તીર્થો છે આપણા, કેવા પરમાત્માઓ, કેવી જીન પ્રતિમાઓ. જેમ આપણા જીવનની પણ સફર હોય, આપણા જીવનની પણ યાત્રા હોય, એમાં જીન પ્રતિમાઓની પણ સફર હોય. ક્યારેક પંચાસરમાં હોય તો ક્યારેક પાટણમાં હોય, ક્યારેક શંખેશ્વરમાં હોય, કેવો પ્રભાવ એ જીન પ્રતિમા. અને મને તો એમ થાય કે આપણું કેટલું પ્રબળ પુણ્ય કે આટલા વર્ષો પછી પણ આ જીન પ્રતિમાના દર્શનને પૂજા કરવા આપણને મળે છે. કેવું પ્રબળ પુણ્ય, વિચારો તો ખરા. જે પ્રતિમાની કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે સ્પર્શના કરી હોય કે એની સ્થાપના કરી હોય કે એની અંજન શલાકા પ્રતિષ્ઠા કરી હોય, જે પ્રતિમાની કુમારપાળ મહારાજાએ પૂજા કરી હોય, જે પ્રતિમાની સિદ્ધરાજ જયસિંહે પૂજા કરી હોય, અને જે પ્રતિમાની ક્યાંક ને ક્યાંક એટલો અદ્ભુત અને મહિમા લોકોએ ગાયો હોય, એ પ્રતિમાના દર્શન કરવા આપણને મળે ને એ પણ આપણું પરમ સૌભાગ્ય કહેવાય. અને એ પંચાસરા તીર્થના અધિપતિ પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરી. એસો પંચ અને ચ એ સૂચવે છે ચંદ્રાવતી નગરી. ચંદ્રાવતી નગરી અને આજના સમયની અંદર ગુજરાતનું ચાણસ્મા શહેર, અને ત્યાં બિરાજમાન છે કયા પાર્શ્વનાથ પરમાત્મા? ભટેવા પાર્શ્વનાથ પરમાત્મા. એમ કહેવાય કે ચંદ્રાવતી નગરી અદ્ભુત પ્રાચીન નગરી હતી અને આજના સમયની અંદર એ ચાણસ્મા શહેર લાખો વર્ષ પ્રાચીન, હજારો નહીં લાખો વર્ષ કહું છું, લાખો વર્ષ પ્રાચીન ત્યાંના જિનાલયો, ત્યાંના પરમાત્માની પ્રતિમાઓ અદ્ભુત પ્રાચીન, અદ્ભુત ચમત્કારી. અને એ ભટેવા પાર્શ્વનાથ પરમાત્મા ક્યારેક આમ તમે જાઓ ને તો તમને ખ્યાલ આવે કે કેવું અદ્ભુત જિનાલય, કેવા અદ્ભુત પ્રતિમાજી, કેવા અદ્ભુત પરમાત્મા. અને ત્યાંના રાજાને નિયમ કે પરમાત્માની પૂજા કર્યા વગર મોઢામાં પાણી ન નાખવું. અને પ્રતિમાજી હતી નહીં માટે એ પ્રતિમાજીનું નિર્માણ કર્યું. અને પ્રતિમાજીનું નિર્માણ તો થઈ ગયું, પ્રતિમાજી બની તો ગયા, પૂજા થઈ ગઈ, દર્શન થઈ ગઈ, સેવા થઈ ગઈ. હવે એ પ્રતિમાજીને વિક્ષેપ કરવાની એટલે કે ખોલી નાખવાની, તોડી નાખવાની કોશિશ કરે છે કે હવે અહીંયાથી આગળ વધવું છે, આગળ જવું છે. હવે આ પ્રતિમાજીને તો ક્યાં સાથે લઈને જવું? વેળું અને માટી અને પાણીમાંથી એ પ્રતિમાજીનો આકાર આપ્યો તો પ્રતિમાજી બનાવી હતી, હવે આ પ્રતિમાજીને ક્યાં આગળ લઈ જવી અને એને તોડવાની કોશિશ કરે છે. પણ ખબર નહીં શું થયું, દેવતાઓના અધિષ્ઠાયક દેવોના પ્રભાવે એ પ્રતિમાજી તૂટી નહીં. એટલે રાજાએ નક્કી કર્યું કે હવે આ પ્રતિમાજીમાં ક્યાંક ને ક્યાંક એ ખૂબ ભાવો સાથે, ખૂબ સુંદર મુહૂર્તે કે ખૂબ શુભ મુહૂર્તે આ પ્રતિમાજીનું નિર્માણ થયું છે, માટે આ પ્રતિમાજીને હવે અહીંયા જ સ્થાપના કરવી છે, હવે આને ક્યાંય લઈ જવી નથી. અને એ ભટેવા પાર્શ્વનાથ પરમાત્મા આમ જોઈએ ને અંદર, આમ દેરાસરની અંદર જઈએ, પરમાત્માના દર્શન કરીએ, ઘણા લોકોએ દર્શન કર્યા હશે 108 તીર્થની અંદર, અને એ ચાણસ્માની અંદર વિરાજમાને ભટેવા પાર્શ્વનાથ પરમાત્મા.
બીજા અનેક જિનાલયો છે, મહાવીર સ્વામી પરમાત્માનું પણ પ્રાચીન જિનાલય છે, અન્ય પણ જિનાલયો છે, પણ આખી નગરીના મૂળ નાયક જો કોઈ કહેવાય તો એ ભટેવા પાર્શ્વનાથ પરમાત્મા, અને એ ભટેવા પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. એસો પંચ નમુકારો, ન શબ્દ, અને ન શબ્દ એ સૂચવે કે નડિયાદ તીર્થ, અમદાવાદની બહુ નિકટમાં આવેલું નડિયાદ શહેર, અને એ નડિયાદ શહેરની અંદર પણ પ્રાચીન પરમાત્મા બિરાજમાન છે, વાસુ પૂજ્ય સ્વામી પરમાત્મા બિરાજમાન છે, મહાવીર સ્વામી પરમાત્મા બિરાજમાન છે, અને એ નડિયાદ તીર્થ આવ નાનકડું ગામડું, અને ત્યાં નડિયાદની અંદર આપણે બધાને ખ્યાલ હશે સંતરામ મંદિર બહુ પ્રસિદ્ધ છે. હિન્દુ ધર્મની બહુ મોટી આસ્થાનું કેન્દ્ર એ સંતરામ મંદિર, અને ઘટના એવી ઘટી તે તમે વિચાર કરજો, વર્ષો પહેલા ઘટેલી એ ઘટના કે સંતરામ મંદિરની અંદર એ સંત બીમાર પડ્યા, વૈદ્ય હકીમોને બોલાવવામાં આવ્યા, ક્યાંય કરતા ક્યાંય એ બીમારી દૂર થાય એવા લક્ષણો દેખાતા નતા, અને એ સંતરામ મંદિરની અંદર પહેલા કેટલી સામંજસ્યતા હતી, પહેલા કેટલી એકતા હતી, એકબીજા સાથેનો મેળાપ કેટલો સારો. એ સંતરામની સંતરામ મંદિરની અંદર રહેલા સંતે કીધું, ડોક્ટરોએ હકીમોએ વૈદ્યોએ કહી દીધું કે હવે કોઈ ઉપાય દેખાતો નથી, અને ત્યારે એ સંતે એમ કીધું કે એક કામ કરો, જૈન સંઘના ભાવિકોને બોલાવો, એ નમસ્કાર મહામંત્ર સંભળાવશે ને તો મને શ્રદ્ધા છે કે મને સારું થઈ જશે. તમે વિચાર તો કરો, આપણને કદાચ આપણા નમસ્કાર મહામંત્ર ઉપર જેટલી શ્રદ્ધા ના હોય, અન્ય ધર્મના સંતોને નમસ્કાર મહામંત્ર ઉપર એટલી શ્રદ્ધા છે. અને માટે હું તમને કહું છું ને, ઘણી વખત બરાબર સમજી લેજો, નમસ્કાર મહામંત્રનો પાવર એ છે, નમસ્કાર મહામંત્રની તાકાત એ છે, એમાં કોઈનું નામ નથી પણ એ ગુણોથી વિશેષણથી યુક્ત છે, અને માટે નમસ્કાર મહામંત્ર અદ્ભુત છે. અને એ સંતરામ મંદિરની અંદર રહેલા સંતે એમ કીધું કે જૈન સંઘને આમંત્રણ આપો, જૈન સંઘને બોલાવો, મને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવશે તો ચોક્કસ હું સાજો થઈ જઈશ. અને આજે પણ નડિયાદની અંદર જાઓ ને તો આજે પણ ઇતિહાસ એમ કહે છે કે સંતની પાસે આખો જૈન સંઘ ગયો, ખૂબ ભાવના સાથે કે નહીં અમને યાદ કર્યા, બહુ મોટી વાત કહેવાય, કારણ કે બહુ વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, હજારો લાખો લોકો ત્યાં આવે, અને ત્યાંના સંત એમ કે નમસ્કાર મહામંત્ર જો મને સંભળાવવામાં આવે ને તો ચોક્કસ મને સારું થઈ જાય, એ ભાવના એ શ્રદ્ધા એમના હૃદયની અંદર હતી, અને જૈન સંઘ ગયો. અને ચમત્કાર એ થયો કે લગભગ 7 દિવસ સુધી દરરોજ 1 કલાક માટે નમસ્કાર મહામંત્રનું સ્મરણ એમને સંભળાવવામાં આવ્યું, નમસ્કાર મહામંત્રનો માટે એમને સંભળાવવામાં આવ્યો, અને એમનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરવા લાગ્યું, દવાઓ અસર કરવા લાગી. આ તાકાત છે નમસ્કાર મહામંત્ર, કે અન્યના હૃદયની અંદર પણ એક શ્રદ્ધા પેદા થઈ જાય કે નમસ્કાર મહામંત્ર મારું ચોક્કસપણે કલ્યાણ કરશે. અને એવા એ નડિયાદ તીર્થના અધિપતિ પરમાત્માના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. એસો પંચ ન મુકારો, મૂ શબ્દ, ને મૂ શબ્દ પર બિરાજમાન છે મૂછાળા મહાવીર પરમાત્મા. રાજસ્થાનનું બહુ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ મૂછાળા મહાવીર. આમ એક એક તીર્થોની હિસ્ટ્રી વાંચીને ને ઇતિહાસની અંદર અંદર ડૂબીએ ને તો આપણને એમ લાગે કે શું પ્રભાવ હતો તીર્થનો, શું ચમત્કાર હતા એ તીર્થોની અંદર. અને તીર્થની ભક્તિ કરનાર વ્યક્તિના હૃદયમાં એ કદાચ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા હોય ને એ તો માની શકાય, પણ તીર્થની અંદર જે પૂજા કરતા હોય પૂજારીના હૃદયની અંદર પણ પરમાત્માની શ્રદ્ધા કેટલી હોય એ જાણવા જેવું છે. એ મૂછાળા મહાવીર પરમાત્મા નામ કેવી રીતે પડ્યું, પરમાત્માને તો મૂછ હોય નહીં છતાં પણ નામ શું, તો કે મૂછાળા. અને એ ઉદયપુરના રાણા દર્શન કરવા માટે આવ્યા, અને દર્શન કરતા કરતા એમણે નવણ જળમાંથી નવણ લીધું, અને નવણ લીધું ને તો એની અંદર નાનકડો મૂછનો વાળ આવ્યો. એટલે મજાકમાં પૂજારીને કીધું કે તમારા ભગવાનને મૂછો છે, નવણમાં મૂછનો વાળ ક્યાંથી આવ્યો. પૂજારી પણ શ્રદ્ધાવાળો અને ખુમારી વાળો હતો, એણે કીધું હા અમારા ભગવાનને મૂછો છે, તમારે જોવી છે. એણે કીધું બતાડ, એ તો આવતીકાલે બરાબર આ સમય આવજો ને, તમને જો ભગવાન ઉપર મૂછ ના દેખાય તો તમારે મને કહેવાનું. કેવી શ્રદ્ધા હશે આમ, એક એક પૂજા કરનાર વ્યક્તિના હૃદયમાં પણ પરમાત્માનું શાસન મળ્યું હોય, પરમાત્માના શાસનનો શ્રાવક હોય, એના હૃદયમાં શ્રદ્ધા હોય તો માની શકાય. ગણસુતિમાંથી નમસ્કાર મહામંત્ર મળ્યો હોય એના હૃદયમાં શ્રદ્ધા હોય માની શકાય, પણ પરમાત્માની પૂજા કરનારા વ્યક્તિના હૃદયમાં પણ પરમાત્મા પ્રત્યેનો કેવો અહોભાવ હશે. એ મેવાડના રાણાને કહી દીધું કે આવતીકાલે સવારે આવજો ને, તમને મૂછ ન દેખાય ને તો તમારી તલવારને મારું માથું. રાણો પણ તાનમાં આવી ગયો કે ભગવાનને મૂછ કેવી રીતે હોય શકે,
આ બાજુ મેવાડના રાણાજી નીકળી ગયા અને આ બાજુ પૂજારી એ પરમાત્માનું ધ્યાન લગાવીને બેસી ગયો કે પરમાત્મા તારી સામે એક જ પ્રાર્થના, આવતીકાલે સવારે મેવાડના રાણા આવે ને એને તારા મોઢા ઉપર મૂછ દેખાવી જોઈએ. અને એ ભીતરની ભક્તિ કે ભીતરની શ્રદ્ધા ચમત્કારો સર્જી શકે છે, ચમત્કારો કરી શકે છે. અને બીજા દિવસે સવારે 24 કલાક એ પૂજારીજી ધ્યાનની અંદર રહ્યા, 24 કલાક ન ખાધું ન પીધું ન કશું જ યાદ કર્યું, બસ માત્ર ને માત્ર પરમાત્માની સામે બેસી રહ્યા. ને ભીતરમાંથી નીતરતો એક જ અવાજ, ભીતરમાંથી નીકળતી એક જ નાર, પ્રભુ આવતીકાલે રાણો આવે ને એને તારી ઉપર મારે શ્રદ્ધા પેદા કરાવી છે. એને લાગવું જોઈએ કે નહીં તું પ્રભાવશાળી છે, તારી જબરજસ્ત મહિમા છે ને તારો મહિમા અપરંપાર છે. આવતીકાલે સવારે આવે એને મૂછ દેખાવી જોઈએ. ને સવાર પડીને રાણો આવ્યો તૈયારી સાથે કે ભગવાનની મૂર્તિ ઉપર થોડી મૂછ હોય. બીજા દિવસે સવારે આવ્યો ને જીવો પરમાત્માની સામે આવ્યા અને આશ્ચર્યચકિત એમને દેખાયું કે ભગવાનની મૂર્તિ ઉપર મૂછ છે. કેવી રીતે સંભવ બને, કેવી રીતે શક્ય બને? અને રાણાની સાથે હજુરિયો હતો એટલે કીધું કે રાણા તો ખોટું છે, ઉપરથી લગાડ્યું એવું લાગે છે. અને એ જિનાલયની અંદર ગયો, ગભારાની અંદર ગયો અને મૂછનો વાળ ખેંચવાની કોશિશ કરી. અને ઇતિહાસ એમ કે મૂછનો વાળ ખેંચ્યો ને ત્યાંથી દૂધની ધારા ફૂટીને નીકળી અને પેલો ગભરાઈને બહાર આવી ગયો. અને એને માની લીધું કે નહીં, ખરેખર આ પરમાત્મા પ્રભાવશાળી છે. અને ત્યારથી આ પરમાત્માનું નામ પડ્યું મૂછાળામાં. કેવો ગજબનો ઇતિહાસ! આમ આપણે વાંચીએ ને, આમ લખીએ કે વાંચતા હોય ને ત્યારે પણ આમ 3.5 કરોડ રૂવાટા ઊભા થઈ જાય કે શું પરમાત્માનો પ્રભાવ હશે, શું પરમાત્માની જાહો જલાલી હશે. કે એ જિનાલયની અંદર પૂજા કરનારો પૂજારી પણ જો ધ્યાન લગાડીને 24 કલાક બેસી જાય ને તો પરમાત્મા ચમત્કાર સર્જી દે છે. તો શું આપણે ધ્યાન લગાવીને 24 કલાક બેસી જઈએ તો આપણા જીવનમાં પણ ચમત્કાર ન થાય? સાચી શ્રદ્ધા ને સાચો અભાવ હોય ને તો ચમત્કાર સર્જાય વગર રહેતો નથી. બરાબર લખી રાખજો. અને એ મૂછાળા મહાવીર તીર્થની અંદર બિરાજમાન, એ મૂછાળા મહાવીર પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. અને એનાથી આગળ વધીએ. નમુક્કારો કા શબ્દ સમજાવે છે કાપરડાજી તીર્થ, બહુ પ્રાચીન અને કદાચ આપણા હાથમાંથી ચાલ્યું ગયેલું એ તીર્થ હતું. અન્ય ધર્મીઓના કબજાઓની અંદર એ તીર્થ આવી ગયેલું હતું, પણ એ તીર્થનો પ્રભાવ એવો, શાસન સમ્રાટ નેમિસુરી દાદા ત્યાં પધાર્યા, ઉદયસુરી મહારાજ ત્યાં પધાર્યા. હું ઘણી વખત કહું છું ને કે આ જે તીર્થો આપણને મળ્યા છે ને, જે તીર્થોની જાહો જલાલી આજે આપણે જોઈ રહ્યા છે ને, જેની શાસનની જાહો જલાલી જે આપણે જોઈ રહ્યા છે ને, એની પાછળ ઘણા મહાપુરુષોનું યોગદાન છે. ઘણા મહાપુરુષોએ પોતાના લોહી પાણી રેડ્યા છે ત્યારે જેને આપણને તીર્થો પ્રાપ્ત થયા છે. અને એ કાપરડાજી તીર્થ, અને એ કાપરડાજી તીર્થ આપણા હાથમાંથી અન્ય ધર્મીઓના હાથની અંદર ચાલ્યું ગયું હતું, પણ એ નેમિસુરી દાદા ત્યાં પધાર્યા અને ફરી પાછી એ અહેલક જગારી પરમાત્મા ભક્તિની ફરી પાછા એ લોકોને તૈયાર કર્યા. અને કદાચ એમને મારી નાખવા સુધીની ધમકી પણ મળી, છતાં પણ એ નેમિસુરી દાદાના મનની અંદર એક જ ભાવના કે કંઈ પણ થાય આ તીર્થનો ઉદ્ધાર મારે કરવો છે, આ જીર્ણોદ્ધાર મારે કરવો છે. અને એ કાપરડાજી તીર્થનો સરસ મજાનો ઉદ્ધાર એ નેમિસુરી દાદાએ કર્યો અને સરસ મજાનું જીર્ણોદ્ધારિત મંદિર તૈયાર કર્યું એ કાપરડા તીર્થની અંદર બિરાજમાન પરમાત્માના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. અને છેલ્લો શબ્દ છે નમુક્કાર. કાપરડાજી તીર્થની અંદર મહાવીર સ્વામી પરમાત્મા બિરાજમાન છે અને સાથે સાથે અન્ય પાર્શ્વનાથ પરમાત્માજી પણ બિરાજમાન છે અને અન્ય પ્રતિમાજીઓ પણ છે, પણ એ તીર્થનો પ્રભાવ છે, તીર્થની ભૂમિનો એ જબરજસ્ત પ્રભાવ છે. અને છેલ્લો શબ્દ છે રો, એસો પંચ નમુકારો. રો શબ્દ મધ્યપ્રદેશની અંદર આવેલું રોજાના તીર્થ, રોજાના મધ્યપ્રદેશની અંદર આવેલું એ ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનું તીર્થ એટલે રોજાના તીર્થ. અને એ મધ્યપ્રદેશની અંદર એ આવેલું એ સરસ મજાનું તીર્થ છે. માણીભદ્ર વીર દાદા ત્યાં પ્રગટ પ્રભાવી અને હાજરા હજુર છે. અને રોજાના, અને એ તીર્થનું નામ પણ રોજાના કેમ પડ્યું? ત્યાંના રાજા જ્યારે એ તીર્થના દર્શન કરવા માટે ગયા, એ તીર્થને જુહારવા માટે ગયા, એ પ્રભુના દર્શન કરવા માટે ગયા, અને એ પ્રભુના દર્શન કરતા કરતા એમના મનની અંદર એ ભાવ જાગ્યા કે આ પરમાત્મા તો જબરજસ્ત છે. અને હિન્દી ભાષાની અંદર એમને કીધું કે યહાં રોજ આના. રોજાના શબ્દ, રોજાના તીર્થ ક્યાંથી બન્યો? તો કે યહાં રોજ આના, કે એ તીર્થ બહુ બઢિયા હૈ, યહાં રોજ આના. અને માટે એ રોજ આનામાંથી અત્યારે રોજાના તીર્થ સુપ્રસિદ્ધ થયું. અને આગળ જતા તો એમ કહેવાયું
कि रोके रोके आना और हंसते हंसते जाना, उसी का नाम रोजाना। के जे रड़तो रड़तो आवे ने हंसतो हंसतो जाए, अने मणिभद्रवीर दादा ज्यां प्रगट प्रभावशाली छे एवा रोजाना तीर्थ मंडळ चंद्र प्रभु स्वामी परमात्माना चरणोनी अंदर पण भावपूर्वक वंदना करिए। प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।